Hello everyone, welcome back to my channel. Mitro, હું કૈયુમ ખલીફા આર ટીચર સુરત. મિત્રો, આજે આપણે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી લેવાનાર એલિમેન્ટરી અને ઇન્ટરમીડિયેટ ગ્રેડ પરીક્ષા તેમજ ચિત્રકલાની અન્ય પરીક્ષાઓ વિશે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો આપને એના વિશે જાણીશું. મિત્રો, ઇન્ટરમીડિયેટ ગ્રેડ પરીક્ષા એટલે એને માધ્યમિક કક્ષા પરીક્ષા પણ કહી શકાય છે. આ પરીક્ષા માટે 4 વિષયો રાખવામાં આવ્યા છે. નંબર 1, માનવ સર્જિત પદાર્થ ચિત્ર. નંબર 2, ભાતચિત્ર. નંબર 3, ચિત્ર સંયોજન. અને નંબર 4, અક્ષર લેખન. મિત્રો, એક અગત્યની સૂચના, આ પરીક્ષા ધોરણ 8 પાસ કરેલો હોય અથવા પ્રાથમિક કક્ષા એટલે કે એલિમેન્ટરી પરીક્ષા પાસ કરેલી હોય તેવા જ વિદ્યાર્થીઓ માધ્યમિક કક્ષા એટલે કે ઇન્ટરમીડિયેટ પરીક્ષા આપી શકશે. આ પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે ઉપર દર્શાવેલા 4 વિષયોની પરીક્ષા આપવી ફરજિયાત છે તથા ચારેય પરીક્ષામાં પાસ થવું પણ ફરજિયાત છે. કુલ ગુણ 100. ઉત્તીર્ણ થવા માટે ઓછામાં ઓછા 33 ગુણ મેળવવાના રહેશે. હવે આપણે ઉપરોક્ત ચારેય વિષયો વિશે સામાન્ય પરિચય મેળવીશું. મિત્રો, હવે આપણે નંબર 3, ચિત્ર સંયોજન વિશે જાણીશું. ચિત્ર સંયોજન. મિત્રો, આ પરીક્ષાનો સમય 3 કલાકનો રહેશે. કુલ ગુણ 25 અને ડ્રોઈંગ પેપરની સાઇઝ 1/4 સાઇઝ એટલે કે 28 સેન્ટીમીટર બાય 38 સેન્ટીમીટરની હોય છે. મિત્રો, ચિત્ર સંયોજનની પરીક્ષા આપતા પહેલાં પરીક્ષાર્થીઓ માટેની ખાસ સૂચનાઓ જાણવા જરૂરી છે. નંબર 1, તમને આપવામાં આવેલા ડ્રોઈંગ પેપરમાં આપેલ નિયત જગ્યાએ સ્વચ્છ અક્ષરે એટલે કે સુંદર અક્ષરોમાં તમારું પૂરું નામ, તમારી શાળાનું નામ, કેન્દ્રનું નામ, કેન્દ્રનો નંબર તથા બેઠક નંબર આંકડામાં અને શબ્દોમાં લખવા. પરીક્ષાનું નામ અને પરીક્ષાની તારીખ લખવી. નંબર 2, પરીક્ષા દરમિયાન વિષયને લગતું કોઈ પણ સાહિત્ય, પુસ્તકો, નોટબુક, ચિત્રની બુક, ચિત્રો, કાગળ વગેરે તમારી પાસે રાખવા નહીં. નંબર 3, ચિત્ર સંયોજનમાં આકારો વિષયને અનુરૂપ મૌલિક અને કલાત્મક હોવા જરૂરી છે. નંબર 4, સ્વચ્છતા અને ચોકસાઈ ઉપર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. મિત્રો, આ ચિત્ર તૈયાર કરતી વખતે માનવ જીવનના જોવા મળતા રોજબરોજના પ્રસંગો, કાર્યો, રમતો, વાર્તાઓ, ઉત્સવો, સાંસ્કૃતિક પ્રસંગો, પ્રાણીઓ, પક્ષીઓ, વૃક્ષો વગેરે બાબતો ઉપર આ પ્રકારના ચિત્રો બનાવવામાં આવે છે. આ પ્રકારના ચિત્રો માત્ર વાસ્તવિક પણ નથી કે માત્ર કલ્પના ઉપર આધારિત પણ નથી, પરંતુ તેમાં વાસ્તવિકતા અને કલ્પનાશીલતા એ બંનેનું સંમિશ્રણ હોય તેવા
ચિત્રનું સર્જન કરવાનું હોય છે, જેથી મૌલિક સર્જનને વધુ વેગ મળે છે. વિષયના પ્રશ્ન પેપર મુજબ દાખલા તરીકે 20x25 સેન્ટીમીટરના લંબચોરસમાં નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક વિષય પર જ મૌલિક અને કલાત્મક રીતે આકારને ગોઠવી સુંદર અને આકર્ષક ચિત્ર તૈયાર કરવાનું હોય છે. ચિત્રમાં પોસ્ટર કલર, જળ રંગો, ઓઇલ પેસ્ટર કલર કે સ્કેચ પેનનો ઉપયોગ કરી શકાશે. જરૂર પડે ત્યાં ટેક્ચર્સનો એટલે કે ટેકનિકનો ઉપયોગ કરી શકાશે. મિત્રો, ચિત્ર સંયોજનના ચિત્રો બનાવતા પહેલા ખાસ મુદ્દા ધ્યાનમાં રાખવા. નંબર 1, જ્યારે તમે ચિત્રો બનાવો ત્યારે રેખાંકન સચોટ અને લયબદ્ધ કરવું. નંબર 2, રેખાંકનમાં નજીકના મોટા અને દૂરના પાત્રો નાના આવે તે યાદ રાખો. નંબર 3, વિષયને અનુરૂપ રંગપૂર્ણી કરવી. નંબર 4, આઉટલાઇન આપવા કારી ઇંક પેન અથવા જે તે રંગની સ્કેચ પેનનો ઉપયોગ કરવો. અહીં કેટલાક ચિત્ર સંયોજનના ચિત્રોનો નમૂના આપ્યા છે, જેથી તમને આ પ્રમાણે ચિત્રો તૈયાર કરવાની પ્રેરણા મળશે, જે તમને ચિત્ર દોરવામાં પણ મદદરૂપ પણ થશે. આપેલા ચિત્રનો ધ્યાનથી અભ્યાસ કરશો. તો મિત્રો, આજે આપણે એલિમેન્ટરી અને ઇન્ટરમીડિયેટ ગ્રેડ પરીક્ષા વિશે જાણ્યું, અને મેં પણ બને ત્યાં સુધી સારી રીતે સરળ ભાષામાં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ચોક્કસ આપણને એ ગમ્યો જ હશે. અને હવે ફરીથી નવું ચેપ્ટર લઈને ટૂંક સમયમાં ફરી આપને પાછા મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.